અરબી સમુદ્ર કિનારા પર આંદ્રી ગામે ગુપ્ત ગંગા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વે કરાયું અમરનાથ ગુફાનું આયોજન. અનેક હેતુઓ અને સંદેશો અપાતું આ આયોજન આજની પેઢીને ધર્મ સાથે સંસ્કૃતિની જાળવણીનો આપે છે સંદેશ. આદ્રી ગામ દરિયા કિનારા પર આવેલું છે, સાથે અહીં ગુપ્તગંગા તીર્થ છે જ્યાં મહાકાલી મંદિર તેમજ દધીચી ઋષિની તપોભૂમિ પણ હોય. ત્યારે સાતમ આઠમ જેવા તહેવારોમાં આજે યુવા પેઢી અબરા રસ્તાના ચડે માટે સમગ્ર ગ્રામજનો દ્વારા અમરનાથ ગુફાનું આયોજન કર્યું છે, જેમાં વાસ્તવમાં અમરનાથ જતા રસ્તાઓનું નિરૂપણ કરાયું છે. સાથે ગ્રામ્ય સંસ્કૃતિ, ગૌસેવા સહિત બાબા બર્ફાણીની કઠિન યાત્રાની ભાવિકોને અનુભૂતિ થાય તેવું આયોજન કરાયું છે, જેના દર્શને ભાઈ બહેનો લાંબી કતારોમાં ઊભી અને બરફના રસ્તા ઉપર પસાર કરી બાબા અમરનાથ બર્ફાણીના દર્શન કરી ધન્ય બની રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આદ્રી ગામે અમે અમરનાથ ગુફાનું આયોજન કર્યું છે, જેમાં આસપાસના અનેક ગામોના લોકો ઉમટી રહ્યા છે. આજે સૌ ધન્ય બની રહ્યા છે. અહીં અનેક સમાજ આપતા ગુફામાં કટઆઉટો પ્રદર્શનની સમજાવટ કરાય છે, તો આ પણ આવનારી પેઢીની સંસ્કૃતિની યાદ અપાવે છે. પવિત્ર શ્રાવણમાં ચાલતો હોય ત્યારે આદ્રી ગામે આ અમરનાથની બર્ફીલી ગુફા, જે લોકો અમરનાથ ના જઈ શકે તે ઘરે બેઠા તેની અનુભૂતિ કરે તેવો અમારો પ્રયાસ છે. દરિયા કિનારા પર અહીં ગુપ્તગંગા તીર્થમાં મહાકાલી માતાજી દધીચી ઋષિની તપોભૂમિ આવેલી છે. કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં અનેરો આનંદ હોય અમરનાથની તેમજ ગ્રામ્ય સંસ્કૃતિ સહિતના દર્શન ગુફામાં થાય છે. કુદરતના ખોરે ગામઠી મેરો, મોદીજીની સેલ્ફી પોઈન્ટ વગેરે રખાયા છે. આજના યુવાનો અવરા રસ્તા પર ન જાય, સાથે અમારું ગામ દરેક વ્યસનોથી દૂર છે, માટે યુવાનો ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય અને સંસ્કૃતિને જાળવી રાખે તેવો અમારો પ્રયાસ છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. જ્યારે મારો ગામનો વડીલ, બુઝર્ગ કે આજુબાજુના લોકો જ્યારે સાક્ષાત અમરનાથ જઈ શકતા નથી, ત્યારે એને એક નાની એવી કૃતિ અમે રજૂ કરી છે, એમાં એમનો લાભ લઈએ, એટલે એને એમ લાગે અંતરથી કે મેં અમરનાથના દર્શન કર્યા છે. એના માટેનો આ એક અમારો પ્રયોગ છે. મેળો એક લોક સાંસ્કૃતિક મેળાનું પણ સાથે આયોજન કરેલું છે, બે દિવસ, સાતમ અને આઠમના દિવસે. એટલે મેળો એટલે શું કહી શકાય, ભૂતકાળની અંદર મેળાઓ થતા, આપણા વડીલો જતા, પણ એ મેળાઓ છે આજે લુપ્ત થતા જાય છે. એના ભાગરૂપે એક ગામઠી મેળો, જેની અંદર ગામડું જોઈ શકાય, શહેર પણ જોઈ શકે અને એ સુવિધા ઉપલબ્ધ થાય એના માટેના અમારા